हेलो 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 लाइट नहीं जल रही। गांधीनगर बैठक पर भाजपा उम्मीदवार अल्पेश ठाकोर आज उम्मीदवारी नोंधाई रहा है। मुख्यमंत्री भूपेन्द्र पटेल उपस्थित रहना है। आ आखी प्रक्रिया थाय ते पूर्वे अल्पेश ठाकोर अपनी साथ उपस्थित है, सीधी तेमनी साथ बात करशू। अल्पेश भाई, आखरे गांधीनगर दक्षिण बैठक पर भाजपे तमारी पसंदगी करी, राधनपुर थी गांधीनगर दक्षिण शा माटे? नहीं, जो पार्टी नो निर्णय छे मारी, मैं तमारू कार्यक्षेत्र राधनपुर आयो छु, वतन अमदावाद नो छु, परंतु पार्टी अहींया निर्णय कर्यो छे। मारा मोड़ी मंडळनो आभार मानु छु, मारा आगेवानोनो आभार मानु छु, माननीय नरेन्द्र भाई अमित भाई शाह साहेबनो आभार मानु छु, माननीय भूपेन्द्र भाई ने सी आर पाटिल साहेबनो आभार मानु छु कि एमणे मारी अहींया पसंदगी करी छे। जे कोई नवी पसंदगी करी छे, आ विस्तारने समजवानो प्रयत्न करीश, आ विस्तारना प्रश्नोने वाचा आपवानो प्रयत्न करीश, अने आ विस्तारमां जे विकासनी राजनीति छे ने आगळ धपावानो प्रयत्न करीश। भारतीय जनता पार्टीमां કમળ એકને મળતું હોય છે, ઉમેદવારી ગમે એટલા કરે, પણ જ્યારે જેને કમળ મળતું હોય છે, કમળને જીતાડવાનો પ્રયત્ન કરતા હોય છે। હું આપને ચોક્કસ કહું, અહીંયા કમળ જીતવાનું છે, અહીંયા વ્યક્તિ બાજુ પર રહે છે, અહીંયા કમળ જીતવું હોય છે ત્યારે અહીંના મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને મદદ કરે છે, એના મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી આશીર્વાદ આપતા આવ્યા છે, અને સંપૂર્ણ શ્રદ્ધા છે મારા કાર્યકર્તાઓની તાકાત ઉપર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત ઉપર, અને પ્રજાનો જે રીતે પ્રેમ મળી રહ્યો છે, અહીંયા કમળ ખીલવાનું છે। અહીંયા ઇન્ફોસિટી છે, ગિફ્ટ સિટી છે, અહીંયા પીડીપીયુ છે, અહીંયા મેટ્રો છે, અહીંયા બીઆરટીએસ, અહીંયા કેટલું બધું છે, અહીંયા તમામ એ વસ્તુઓ છે જે એક વેલ પ્લાન વેલ ડેવલપ એરિયા જેને કહેવાય, તમામ વસ્તુ છે, અહીંયા સ્ટાર્ટઅપની પણ એટલી બધી તકો ઉપલબ્ધ છે। ખૂબ સારા રીતે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી છે, એના ગામડાઓ પણ શહેરો જેવા છે, એટલે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ એટલું બધું કામ કર્યું છે, નવી ટીપી છે, નવા રસ્તા ખુલી રહ્યા છે, નવી નવું ડેવલપમેન્ટ આવી રહ્યું છે, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે। ઇન્ફોસિટી, ગિફ્ટ સિટી, અહીંયા એજ્યુકેશન છે, ઘણું બધું છે, અહીંયા નાના મોટા જે ખૂટે છે રોડ રસ્તા પાણીના પ્રશ્નો, એને વાચા આપવાનો પ્રયત્ન કરીશ। આમ જોવો છો તો વિસ્તારને ભારતીય જનતા પાર્ટી નંદનવન બનાવી દીધેલો છે, ખૂબ ડેવલપ કરેલો વિસ્તાર છે, એટલે અને વિકાસની અનેરી જગ્યા ઉપર આ વિસ્તારને લઈ ગયા છે, ત્યારે જે કંઈ નાની મોટી ત્રુટીઓ છે ખૂટે છે, મુખ્ય લોકોને બે અપેક્ષા હોય છે, પ્રોટેક્શન એન્ડ ડેવલપમેન્ટ, આ વિસ્તારના વિકાસને રૂંધાવાની, આ વિસ્તારના વિકાસને ખૂબ આગળ લઈ જશે, અને આ વિસ્તારમાં કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે, કોઈ પ્રકારના અસામાજિક તત્વો ઊંચા ના થાય, પ્રજાની રક્ષા માટેના એ તમામ પ્રયત્નો કરીશ। લીડ એ લોકોએ નક્કી કરવાની છે, પણ એટલું ચોક્કસ કહું, એની પ્રજા ઉપર ભરોસો છે, અને અહીંના કાર્યકર્તાઓની તાકાત ઉપર ભરોસો છે, ભારતીય જનતા પાર્ટીનું કમળ મોટી તાકાતથી જીતવાનું। તમે પણ ખૂબ દાવેદારી કરી હતી, પાર્ટીએ તમને જે કંઈ સમજાવ્યા મનાવ્યા, શું હવે કોઈ નારાજગી છે કે સંપૂર્ણ સહકાર અલ્પેશભાઈને? કોઈ નારાજગી મારી છે નહીં, મેં ટિકિટ માગી હતી, હું પાર્ટીનો અદનો વર્કર છું, પણ પાર્ટીએ જ્યારે નિર્ણય લીધો હોય ત્યારે પાર્ટી સર્વોપરી છે ભાઈ, એટલે અલ્પેશભાઈ આ તો અલ્પેશભાઈ ઠાકોરને આપી, કોઈ બીજાને બી આપી હોત તો એ મારી ફરજમાં આવે, કારણ કે હું પાર્ટીનો અદનો કાર્યકર્તા છું અને રાષ્ટ્રવાદી વિચારધારાવાળો વ્યક્તિ છું, એટલે નારાજગી જ્યાં સુધી ટિકિટ ના મળે ત્યાં સુધી બધાને દેખાતી હોય, પણ જ્યારે એક વખત પાર્ટી નક્કી જ કરી દે છે, એટલે આ બેઠક ઉપર જ્યારે અલ્પેશજી નક્કી થયા છે અને એવી જંગી બહુમતીથી જીતશે કે આપ બધા એ દિવસે 8 તારીખે જોઈ શકશો। તો પાર્ટીનો દાવો છે, અલ્પેશ ઠાકોરનો દાવો છે કે જંગી બહુમતીથી અહીંના મતદારો તેમને વિજય બનાવશે, વ્યાપક રોડ છે, એની વચ્ચે હવે મતદાનના દિવસે મતદારો કોના ઉપર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું મહત્વનું રહેશે। ગાંધીનગરથી કેમેરા પર્સન રમેશ ડોડિયા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। તો અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી આજે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આગળ વધી રહ્યા છે, દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમારા સંવાદદાતા અર્પણ ત્યાં ઉપસ્થિત છે, અર્પણ પાસે જઈશું। અર્પણ, મુખ્યમંત્રીની હાજરીમાં અલ્પેશ ઠાકોર આજે પોતાનું નામાંકન નોંધાવશે, કેટલા વાગે તેઓ ફોર્મ ભરવાના છે, કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે, કયા પ્રકારનો માહોલ? નિધિન, સીધા દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગાંધીનગર દક્ષિણ બેઠકના જે ભાજપના ઉમેદવાર છે અલ્પેશ ઠાકોર હાલમાં જ રાયસણ સ્થિત જે પંચેશ્વર મંદિર છે ત્યાં મહાદેવના દર્શન કરી અને સભા સ્થળે જવા રવાના થઈ રહ્યા છે। ગણતરીની મિનિટોમાં જ તેઓ ત્યાં સભા સ્થળે પહોંચશે।